ના આથો લાવવાની ઝંઝટ, ના શેપ બગડવાની ઝંઝટ, ફક્ત 30 જ મિનિટમાં બનાવો મેંદુવડા ફટાફટથી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, ઇડલી, ઢોસા, મેંદુવડા આ બધી ફૂડ આઈટમ એવી છે કે તેના માટે આપણે થોડી ઘણી પ્રિપેરેશન કરવી પડે છે. પણ આજે હું આપની સાથે શેર કરીશ ફક્ત 30 જ મિનિટમાં બનાવી શકાય તેવા ઇન્સ્ટન્ટ રવા મેંદુવડાની રેસિપીને. અને બિલીવ મી, આ રેસિપી એટલી ઇઝી છે કે તેનાથી તમે એકદમ જ પરફેક્ટ શેપમાં પણ મેંદુવડાને બનાવી શકો છો. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે ઇન્ટરેસ્ટિંગ રવા મેંદુવડાની રેસિપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારી આ મેંદુવડાની રેસિપી પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. રવા મેંદુવડા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ રવો લીધો છે. અને હવે સૌથી પહેલાં આપણે વડા માટેનો ડો પ્રિપેર કરી લઈએ, જેના માટે એક પેનમાં આપણે 2.5 થી 3 કપ જેટલું પાણી લઈ લેશું. અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આ પાણીમાં આપણે એક બોઇલ લઈ લેશું. અને પાણીમાં બોઇલ આવે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન તેલ એડ કરી દેશું અને 1 ટીસ્પૂન નમક એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું. ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું અને 1.5 કપ રવો થોડો થોડો એડ કરતા જશું અને મિક્સ કરતા જશું, જેથી કરીને તેમાં લમ્પ્સ ના રહે. આપ જોઈ શકો છો રવાએ પાણી એબ્સોર્બ કરી લીધું છે. તો રવાને હવે આ રીતે આપણે પેનમાં સ્પ્રેડ કરી દેશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ માટે તેને કૂક કરી લેશું. બે મિનિટ બાદ આપ જોઈ શકો છો રવાએ ઓલમોસ્ટ બધું જ પાણી એબ્સોર્બ કરી લીધું છે અને તે ઓલમોસ્ટ ડ્રાય જેવો થઈ ગયો છે. તો હવે આ રવાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અને હવે આ રવાને આપણે તેને થોડો હાથેથી ટચ કરી શકીએ તેટલો ઠંડો થવા દેશું. અને રવો આ રીતે હાથથી ટચ કરી શકાય તેટલો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન મરી પાવડર એડ કરી દેશું, 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું, 1 ટેબલસ્પૂન ખમણેલો આદું એડ કરી દેશું, 2 નંગ લીલા મરચાંને બારીક સમારીને એડ કરી દેશું, અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું લીલું નાળિયેર એડ કરી દેશું, 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું, 2 પિંચ બેકિંગ સોડા એટલે કે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી દેશું અને સોડાને એક્ટિવેટ કરવા તેમાં 1 લીંબુનો રસ એડ કરી દેશું. અને બધું આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી અને એક સરસ ડો પ્રિપેર કરી લેશું. અને ત્યારબાદ હથેળીને થોડી તેલવાળી કરી લેશું અને ત્યારબાદ પ્રિપેર કરેલા ડોમાંથી આપણે મીડિયમ બોલ સાઇઝનો પોર્શન લઈ લેશું. અને ત્યારબાદ આ રીતે હાથેથી તેને ફ્લેટ કરી દેશું. અને એજીસ છે તેને આ રીતે સ્મૂધ કરી દેશું. અને ત્યારબાદ આંગળીથી સેન્ટરમાં આ રીતે એક હોલ કરી દેશું. તો આ રીતે આપણે બીજા બધા વડા પણ બનાવી લેશું.
અને ત્યારબાદ વડાને ફ્રાય કરવા માટે એક કડાઈમાં મેં તેલ લઈ અને તેને મીડિયમ ગરમ કરી લીધું છે અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેશું અને તેમાં આ પ્રિપેર કરેલા વડાને ફ્રાય કરવા માટે એડ કરી દેશું। અને ગેસની મીડિયમ ફ્લેમ પર જ આ વડાને આપણે સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેશું। અને તેને ટર્ન કરવાની ઉતાવળ નહીં કરીએ, એક સાઈડ પર થોડા ફ્રાય થશે પછી આપણે તેને ટર્ન કરશું। તો રવા મેદુવડા સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે, તો આ રીતે આપણે તેમાંથી એક્સેસિવ ઓઇલ નીકાળી દેશું અને ત્યારબાદ તેને ટિશ્યુ પેપર પર ટ્રાન્સફર કરી દેશું। અને હવે આ રીતે આપણે બીજા બધા વડા પણ ફ્રાય કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે રવા મેદુવડા, કે જેને ફ્રેશ કોકોનટની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ વડાની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કેમકે જિંદગી ખૂબસૂરત હૈ।